पापा આજે તમારી દીકરીના જીવનમાં આનંદની ક્ષણ આવી છે, પણ તમારા ચહેરા પર આનંદ જ નથી દેખાતો. લગ્ન પછી હું આ ઘર છોડીને જતી રહીશ એટલે તમે દુઃખી થઈ ગયા છો. તમે કંઈ બોલતા કેમ નથી? પહેલા તો કહેતા હતા કે હું એમના ઘરે જઈશ તો તમારી ઇજ્જત માટીમાં મળી જશે, પણ હવે પરમનન્ટલી એ ઘરમાં જવા માટે લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. આવા સમયે મારે તમારો આશીર્વાદ જોઈએ છે પપ્પા. તમે આવી રીતે નારાજ રહો યોગ્ય લાગે છે તમને? તમે મને હસતા હસતા વિદાય નહીં કરી શકો? હું તને હસતો હસતો વિદાય આપું, પણ તું મને એટલો પ્રેમ કરે છે ખરી? કરું છું પપ્પા, એમાં કોઈ શંકા નથી. તો પછી તું મારી બધી વાત માનીશ ને? આ તમે કેવી વાતો કરો છો પપ્પા? તમારી વાત માનવી એ તો મારું કર્તવ્ય છે ને. કર્તવ્ય છે ને? તો પછી જો હું તને એવું કહું કે વિજય સાથે તું લગ્ન ના કરતી, તો પછી તું વિજય સાથે લગ્ન નહીં કરે ને?